ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો તમે બધા? મજા જ કરતા હશો અને મસ્તી તો ખૂબ જ કરતા હશો. અને હા, આપણે જેટલા ડ્રોઈંગ કર્યા એ તમે બધાએ કરી નાખ્યા કે હજી બાકી છે? કારણ આજે આપણે નવું ચિત્ર શીખવાના છે, બરાબર છે? આપણા ચિત્રનું નામ છે ભાત ચિત્ર. તમારે બધાએ ભાત ચિત્ર શીખવું છે, શીખવું છે ને? તો તમે બધા તમારી કેતન ચિત્રકલા કાઢો અને જ્યાં ભાત ચિત્ર લખ્યું છે તે પાનું ખોલો. એ પાના ઉપર ત્રણ ચિત્ર આપેલા છે, બરાબર? એમાંનું ચિત્ર નંબર ત્રણ દેખાય છે તમને, જોયું તમે? એ ચિત્ર આપણે કેતન ચિત્રકલામાં દોરીશું, બરાબર? અને જે ચિત્ર નંબર બે છે એ ચિત્ર નંબર બે આપણે આપણી ડ્રોઈંગ બુકમાં દોરીશું. તો આપણું ચિત્ર નંબર ત્રણ આપણે કેતન ચિત્રકલામાં દોરીએ તેના માટે હું જે સમજાવું છું તે તમારે સમજવું પડશે, બરાબર? ચોરસ દોરતા તો તમને બધાને આવડી ગયું છે, પણ કેતન ચિત્રકલામાં તમને એક મોટું બોક્સ આપ્યું છે, એ બોક્સની અંદર આપણે 10x10 નું બોક્સ દોરીશું, બરાબર? 10x10 દોરશું એટલે ચોરસ જ બનશે. તો તમારે તેમાં શું કરવાનું છે કે ઊભી લીટી 10 સેન્ટીમીટર, આડી લીટી 10 સેન્ટીમીટર, ફરી ઊભી 10 અને ફરી આડી 10. આ રીતે તમે આડી ઊભી આમ દોરશો એટલે તમારું એક 10x10 નું ચોરસ બની જશે. હવે શું કરવાનું છે કે જે આ 10x10 ની લીટી થઈ તો તમારે પાછી ત્યાં સ્કેલ મૂકવાની અને 10 ના અડધા કરવાના, અડધા એટલે 5. તો તમારે 5 ઉપર જઈને આમ તપકું દોરવાનું, બરાબર? પોઈન્ટ દોરવાનું. એ જ રીતે ઊભીમાં પણ કરવાનું, એ જ રીતે આડીમાં પણ કરવાનું અને ફરી આ બાજુ ઊભીમાં પણ એ જ રીતે. એટલે તમે શું કર્યું, 4 ડોટ કર્યા, લીટીની વચ્ચે કર્યા, બરાબર? આટલું કર્યા પછી હવે તમારે શું કરવાનું છે કે સ્કેલ લેવાની અને પછી આ પોઈન્ટ તમે જે કર્યા ને અડધા અડધા, 5 ના 5 આવી ત્યાં તમે જે તપકું કર્યું અને અહીં પણ 5 આવી ત્યાં તપકું કર્યું, તે બધા તબકાને તમારે જોડી દેવાના છે. તો જુઓ, તેને આપણે આ રીતે જોડશું. જુઓ, પછી આને અહીં જોડશું. હવે આને અહીંથી આમ જોડશું. જુઓ આ રીતે. હવે બીજું આપણે અહીંથી આમ જોડશું. બરાબર, આ રીતે જોડી દઈશું. હવે આપણે શું કરવાનું છે, આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી એક ત્રાસી લીટી કરીશું અને આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી ત્રાસી લીટી કરીશું. આમ બે આપણે ત્રાસી લીટી કરીશું. જુઓ, આ રીતે થઈ આ એક ત્રાસી લીટી. હવે આ બાજુથી આપણે બીજી એક ત્રાસી લીટી કરીશું. જુઓ આ રીતે. બરાબર, આમ. તો જુઓ બાળકો, તમારા ચિત્રકલામાં પણ આવું ચિત્ર છે, છે ને? તો એ ચિત્રમાં જે કલર આપ્યા છે ને એ જ કલર તમારે આ બાજુમાં ચિત્ર દોરવાનું અને એમાં જે કલર છે એ જ કલર સેમ તમારે બાજુમાં કરવાના છે. બાળકો, આ ચિત્ર કઈ રીતે દોરવાનું એ મેં તમને સમજાવ્યું. હવે આપણે કેતન ચિત્રકલામાં દોરવાનું છે તો તમે તે પેજ ખોલો અને હું કોળા પેજમાં
बताऊं छूं के आपणे कई रीते माप लेता जवानुं छे अने चित्रने पूर्ण करवानुं छे। तो बाळको जुओ, मैं तमने जे चित्र समझाव्युं ने ए चित्र आपणे अहीं दोरीशुं, बराबर। तमारे ड्रॉइंग बुक मां नथी दोरवानुं, तमारे सामा दोरवानुं छे केतन चित्रकला मां, बराबर छे। तो तमे तमारी केतन चित्रकला खोलो अने हुं जेम करावुं छुं तेम तमारे करवानुं छे। चलो सौथी पहेला तमारे हासियानी थोड़ी दूर अथवा तो थोड़ी दूर मुकवानी, पछी जीरो थी लईने दस सुधी, क्या सुधी? दस सुधी दोरीशुं, बराबर। त्यारबाद आम आपणे ऊभी दोरीने ते ज रीते आपणे जीरो थी दस सुधी आड़ी दोरीशुं, आ रीते આમ। હવે ત્યાંથી પાછા ઊભી દોરીશું, જુઓ ઝીરો થી દસ સુધી ઊભી। હવે અને જુઓ નીચે પણ આપણે આડી લીટી ઝીરો થી લઈને દસ સુધી દોરીશું, જુઓ કિચનનું સરસ ચોરસ થઈ ગયું। હવે તમને કીધું હતું તેમ કે આપણે શું કરવાનું છે, જે जीरो थी दस सुधी आपणे दोर्युं हतुं ने तेना आपणे अर्धा करवाना छे। अर्धा एटले दस छे, दस ना अर्धा केटला थाय? पांच। तो आपणे पांच छे ने त्यां आपणे शुं करीशुं, आम एक नानुं अमस्तुं पॉइंट करीशुं जे आपणे देखाय, बराबर। ते ज रीते नीचे पण करीशुं, मूकीने क्यां करीशुं? नंबर पांच पासे आपणे ડોટ કરીશું। હવે એ જ રીતે અહીં ઊભી લીટી પર પણ પાંચ પાસે પોઈન્ટ કરીશું અને ઉપર પણ તે જ રીતે પાંચ પોઈન્ટ પાસે આપણે, પાંચ નંબર પાસે આપણે પોઈન્ટ કરીશું, આ રીતે, બરાબર। હવે શું કરીશું, મેં તમને શીખવ્યું હતું ને આપણે જેટલા પણ પોઈન્ટ કર્યા છે એ બધા પોઈન્ટને આપણે વન બાય વન જોઈન્ટ કરી દઈશું। જુઓ ટીચર જોઈન્ટ કરે છે, હા, એકદમ સીધી લીટી સાથે જોઈન્ટ થવા જોઈએ, જુઓ આ રીતે, આ રીતે જુઓ થઈ ગયું બીજું અંદર નાનું ચોરસ। હવે શું કીધેલું ટીચરે, યાદ કરો શું કીધેલું? હા, આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી ત્રાસી લાઈન કરીશું અને આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી આપણે ત્રાસી લાઈન કરીશું, બરાબર। તો તમારે તમારી સ્કેલ બે થી આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી સીધી મૂકી દેવાની, એટલે તમારી લાઈન આડી પર નહીં થાય અને વાકી ચૂકી પર નહીં થાય, સીધી બંને ખૂણા સાથે જોડાઈ જશે, જુઓ આ રીતે જોડાઈ ગઈ ને। હવે એ જ રીતે અહીં પણ કરીશું, આમ જુઓ આ રીતે જોડાઈ ગઈ ને બંને, જુઓ આપણે જે ભાતચિત્ર શીખ્યા હતા એ ભાતચિત્ર અહીં આપણું તૈયાર થઈ ગયું। હવે આ ભાત ચિત્રમાં કેતન ચિત્રકલામાં જે કલર આપ્યા છે ને તે જ કલર તમારે એકદમ સરસ રીતે કરવાના છે, પણ તમે ચિત્ર દોરશો ને ત્યારબાદ તમારે બ્લેક સ્કેચ પેન કરવાની છે, પછી જ તમારે કલર કરવાનો છે, સમજાઈ ગયું બાળકો? જુઓ બાળકો ટીચરે કેટલી સરસ સ્કેચ પેન કરી છે, તમે પણ જ્યારે સ્કેચ પેન કરો ને ત્યારે આ જ રીતે એકદમ સીધી લાઈન આવવી જોઈએ, વાંકી ચૂકી થવી જોઈએ નહીં। તો આ રીતે પહેલાં સ્કેચ પેન કરજો અને કેતન ચિત્રકલામાં આ ચિત્રમાં જે કલર આપ્યા છે ને તે જ કલર તમે કરજો। બાળકો કલર કઈ રીતે કરવાના છે તે હું તમને શીખવું, તમે કલર જ્યારે આ રીતે આડા કરતા હોવ ને તો આ
આખામાં આવી રીતે જ કલર કરવાનો, પછી આમાં આમામ કરવાનું, આમામ આમામ કરવાનું, એવું કરવાનું નહીં. એટલે હવે આ રીતે ટીચરે આડું કર્યું છે, તો તમારે આખા બોક્સમાં એ જ રીતે આડું આડું આમ કલર કરવાનો એક સરખો, અને ચિત્રની બહાર કલર ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જ્યાં રેડ કલર છે ત્યાં આપણે બધા રેડ કલર કરી દઈશું. જુઓ ટીચર કલર આડો ઘસે છે ને, તમારે પણ એવી જ રીતે ઘસવાનો, પછી થોડો આડો ઘસો, થોડો ઊભો ઘસો, એવું કરવાનું નહીં, અને બોર્ડર સીધી કરી દેવાની, બરાબર છે? અને જ્યાં વ્હાઈટ વ્હાઈટ દેખાય ત્યાં ફરીથી કલર ઘસવાનો, અને કલર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કલર જ્યાં કરો છો ત્યાં વ્હાઈટ વ્હાઈટ દેખાવું જોઈએ નહીં. ખબર પડી તમને બાળકો? તો બાળકો જુઓ, આ રીતે આપણું ચિત્ર તૈયાર થઈ ગયું. સરસ લાગે છે ને? તમે પણ આટલા જ સરસ કલર કરજો, એટલે તમારું ચિત્ર પણ ખૂબ જ સરસ દેખાશે. બાય બાળકો, આપણે બીજા ચિત્ર સાથે ફરી મળીશું.